નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આગળ જોઈશું ગેલીની કોષ. એક વખત રિવિઝન કરી લઈએ. ગેલીના કોષમાં કઈ રીતે છે? બે બીકર લીધા આપણે. બે બીકરની અંદર વિદ્યુત વિભાગીય દ્રાવણ ભરી દીધું. એક છે જેડ એસ ઓ ફોર અને બીજું છે સીયુ એસ ઓ ફોર. જેડ એસ ઓ ફોર એટલે ઝિંક સલ્ફાઇડ અને સીયુ એસ ઓ ફોર એટલે કોપર સલ્ફાઇડ. ત્યારબાદ આપણે બે વિદ્યુત ધ્રુવ લઈ લીધા. એક છે ઝિંકનો વિદ્યુત ધ્રુવ અને બીજો છે કોપરનો વિદ્યુત ધ્રુવ. હવે ઘણી વખત તમને એમનો ખબર પડે કે એનોડ અને કેથોડ કઈ રીતે નક્કી કરવા, તો એ વસ્તુ આપણે અહીંયા શીખી લઈશું. હવે ધ્યાન રાખો, બરાબર આ ઝિંક છે, આ ઝિંક ઝિંક ધાતુ આપણને ખબર છે કે જે હંમેશા ધાતુ છે ઇલેક્ટ્રોન શું કરશે, મુક્ત કરશે. તો આ છે ઝિંક, ઝિંકનો જે સળિયો છે, ઝિંકનો વિદ્યુત ધ્રુવ છે અથવા ઝિંકનો સળિયો છે, આ ઝિંકનો સળિયો ઝેડએન પ્લસ ટુમાં રૂપાંતર થશે અને પોતાના બે ઇલેક્ટ્રોન છે, આ જે પ્લેટ પડી છે જે સળિયા છે, એ સળિયા ઉપર પોતાના બે ઇલેક્ટ્રોન શું કરશે, મુક્ત કરશે. જેવા આ બે ઇલેક્ટ્રોન મુક્ત કરશે એટલે અહીંથી ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન એ આ તરફ જશે, અહીંયાથી આ બાજુ આવશે, બરાબર. તો આ ઇલેક્ટ્રોન લઈ ગયા. હવે અહીંયા શું થતું હશે, હવે અહીંયા ધ્યાન રાખજો, આ ઇલેક્ટ્રોન છે. હવે જેવા ઝેડએન છે, ઝેડએન ઝેડએન પ્લસ ટુમાં રૂપાંતર અહીંયા થઈ ગયું, બરાબર. તો એ જ રીતે અહીંયા પણ એવું થતું હશે, અહીંયા પણ તો ઇલેક્ટ્રોન વધી ગયા હશે, ઇલેક્ટ્રોન, કારણ કે કોપર છે બે ઇલેક્ટ્રોન છોડતો હશે. તો હવે અહીંયા ધ્યાન રાખો, વિદ્યુત વિભાજન દ્રાવણ છે, સીયુ એસ ઓ ફોર છે. તો સીયુ એસ ઓ ફોર માં જે કોપર છે, એ કોપર છે એ બે ઇલેક્ટ્રોન ની જરૂર, કારણ કે ઈ કેમાં રૂપાંતર છે, સીયુ પ્લસ ટુમાં હશે. તો પોતાના બે ઇલેક્ટ્રોન ઈ આઈ લઈ લેશે, કારણ કે ઇલેક્ટ્રોન ની જરૂર છે. તો કોપર છે આનું જે કોપર છે, કોપર આ જે દ્રાવણ છે વિદ્યુત વિભાજન દ્રાવણ માંથી, કોપર છે પોતાના બે ઇલેક્ટ્રોન લઈ અને આ જે છે એ કોપર માં રૂપાંતર થવા માંડશે. તો અહીંથી ઇલેક્ટ્રોન શું થવા માંડશે, મુક્ત થવા માંડશે. ઇલેક્ટ્રોન જો ડેફિશિયન્સી એટલે કે ખામી સર્જાશે, ખામી સર્જે એટલે કેવો ચાર્જ આવી જશે, પ્લસ ચાર્જ આવી જશે. તો પ્લસ ચાર્જ છે એ આપણે અહીંયા થઈ ગયો, કોપર ઉપર કેવો ચાર્જ આવી ગયો, પ્લસ. તો અહીંયા ઝિંકના ઉપર કેવો આવી ગયો, માઇનસ, અને અહીંયા કેવો આવી ગયો, કોપર. હવે એક વસ્તુ યાદ રાખો, આ માઇનસ અને પ્લસ નક્કી કર્યું, હવે હજુ આપણે એનોડ અને કેથોડ નક્કી કર્યું નથી. તો હવે આપણે આ બંનેની, આપણે આ દ્રાવણ છે, આપણે આની પહેલા આપણે રાસાયણિક પ્રક્રિયા જોઈએ, અર્ધ ઓક્સિડેશન અને અર્ધ રિડક્શન પ્રક્રિયા. તો આપણે ખબર છે, તો પહેલા આપણે ઝેડએન જોઈશું. અહીંયા ઝિંક છે, ઝિંકે શું કર્યું, અહીંયા ઝિંકે પોતાના બે ઇલેક્ટ્રોન શું કર્યા, મુક્ત કર્યા અને કેમાં રૂપાંતર થયો, ઝેડએન પ્લસ ટુમાં, બે ઇલેક્ટ્રોન મુક્ત કર્યા. હવે આપણને ખબર છે એક વસ્તુ મેં તમને શીખવાડી હતી કે ભાઈ ઇલેક્ટ્રોન મુક્ત કરે એને શું કહેવાય, આપણે ઇલેક્ટ્રોન જે મુક્ત કરે એને શું કહેવાય, ઓક્સિડેશન થયું કહેવાય. શું કહેવાય, ઇલેક્ટ્રોન, ઇલેક્ટ્રોન મુક્ત કરે તો ઓક્સિડેશન, ઓક્સિડેશન. તો અહીં ઓક્સિડેશન થયું, અહીં ઓક્સિડેશન થયું. હવે મેં તમને ખબર છે કે કયા ધ્રુવ ઉપર ઓક્સિડેશન થાય, એનોડ ઉપર શું થાય, ઓક્સિડેશન. તો એનોડ, તો એનોડ ઉપર કેવો વિદ્યુત ભાર હશે એ આપણે જોઈશું. કયા કોષમાં, ગેલ્વેનિક કોષમાં કેવો ચાર્જ આવે, ઋણ નિશાની આવશે. એવી જ રીતે કોપરે શું કર્યું, બે ઇલેક્ટ્રોન શું કર્યા, મેળવા, કેમાં રૂપાંતર થયું, કોપરમાં. મેળવીને શું કહ્યા હતા આપણે, રિડક્શન કહ્યા હતા, ઇલેક્ટ્રોન મેળવે તેને રિડક્શન કહ્યા હતા. રિડક્શન ઉપર કેવો ચાર્જ, પ્લસ ચાર્જ, અને કેવો વિદ્યુત ધ્રુવ, કેથોડ. તો આપણે આ વિદ્યુત ધ્રુવ નક્કી કરીને કા એનોડ બની ગઈશું અને કેથોડ બની ગઈશું. હવે બીજી વસ્તુ ધ્યાન રાખો, હવે આમાં જે ચાર્જ છે એ સંતુલિત રહેતા નથી, જોઈ લઈશું આપણે. હવે એક માની લો કે ઝિંક છે ધીમે ધીમે આમાં આ તરફ આવતું રહેશે, ક્યાં, દ્રાવણમાં આવતું રહેશે. તો આ જે દ્રાવણ છે ઝિંક સલ્ફાઇડનું, ઝેડએન એસ ઓ ફોર નું જે દ્રાવણ છે, એમાં કોની આઈ પ્લસ છે અને આ માઇનસ છે. તો પહેલા છે આ બે ની, ઝેડએન એસ ઓ ફોર, ઝેડએન પ્લસ ટુ અને એસ ઓ ફોર ની જી, આપણે જે ચાર્જ છે એ કેવો હતો, બંનેનો સંતુલિત હતો, કેવો હતો, સમાન હતો. પરંતુ આ ઝિંકની પ્લેટમાંથી ધીમે ધીમે ઝેડએન પ્લસ ટુ અંદર આવવા માંડ્યા, તો
આ જે ચાર્જ છે ZN પ્લસ ટુ ચાર્જ છે એ CSO4 કરતા કેવો થઈ ગયો, SO4 કરતા ચાર્જ વધી જશે પોઝિટિવ. આખી આખી આ જે છે એ કેવા ચાર્જ વાળું થશે, વધારે પોઝિટિવ વાળું ચાર્જ વાળું થશે. વધારે પોઝિટિવ ચાર્જ વાળું થઈ જશે તો આ જે ઇલેક્ટ્રોન છે, આ ઇલેક્ટ્રોન આ જે બધા ઇલેક્ટ્રોન ઉપરની તરફ જાય છે તો આ જે પ્લસ ચાર્જ છે એ શું ઇલેક્ટ્રોનને ઉપરની તરફ જવા દેશે, નહીં જવા દે. કેમ? કારણ કે આ પોઝિટિવ ચાર્જ કેવો થઈ ગયો, વધી ગયો, એને શું થશે, ખેંચશે. એવું જ આ બધું થશે કે કોપર છે એ શું કહેવાય, કોપર અહીંથી અહીં જતા રહેશે તો અહીં એસઓ સીયુ એસઓ ફોર, પહેલાં બંને કેવા હતા, સમાન હતા. એસઓ ફોર ટુ દ્રવણની ન્યુટ્રલાઇઝેશન એટલે કે જ્યાં ચાર્જ છે એ કેવો હતો, પહેલાં સંપૂરી હતો, પણ સીયુ પ્લસ ટુ આમાં જતો જવા માંડે તો એસઓ ફોરનો ચાર્જ કેવો થઈ જશે, અહીંયા નેગેટિવ ચાર્જ કેવો થઈ જશે, નેગેટિવ ચાર્જ કેવો થઈ જશે, વધી જશે. હવે નેગેટિવ ચાર્જ અહીં વધી જશે તો આ ઇલેક્ટ્રોન અહીં આવતા હશે, આ ઇલેક્ટ્રોન છે જે ઇલેક્ટ્રોનનો અહીં ફ્લો છે, ઇલેક્ટ્રોન અહીં આવતા હશે તો આ ઇલેક્ટ્રોન અને આ ઇલેક્ટ્રોન શું કરશે, એકબીજાને રિપલ કરશે. તો આના માટે હવે શું વિચારો, આના માટે ક્ષાર સેતુ, ક્ષાર સેતુમાં KCl હશે. શું હશે? KCl, જેલ ભરેલું હશે. શું ભરેલું હશે? જેલ. એનું કાર્ય છે કે ચાર્જ છે દ્રાવણનો, વિદ્યુત વિજભાર છે એ કેવો રાખવાનો છે, સંતુલિત રાખવાનો છે. એવું શું થશે કે ભાઈ જેવો જ્યાં પોઝિટિવ ચાર્જ વધશે તો અહીંયા સીએલ છે, સીએલ કેવો છે, માઇનસ, તરત દ્રાવણની અંદર શું થઈ જશે, એન્ટર થઈ જશે. ઝેડ પ્લસ ટુ ને બે અહીંયા જેવા બે બે જેડ પ્લસ ટુમાં રૂપાંતર થાય તો બે તરત સીએલ છે, અહીંયા સીએલ ની વિદ્યુત કાગળ છે, આપણે ચાર્જ કેટલો છે તો કેટલા સીએલ ની અંદર આવવું પડે, અહીંયા બે છે, ઝેડ પ્લસ ટુ બે છોડે છે તો સીએલ ને કેટલા અંદર આવવું, બે સીએલ અંદર એન્ટર આવશે. તો એ ચાર્જને શું કરી નાખશે, નાશ કરી નાખશે. એવી જ રીતે અહીંયા શું હશે, કે પ્લસ ટુ, અહીંયા જેવો ચાર્જ છે માઇનસ ચાર્જ વધી જશે તો અહીંયા કેવો ચાર્જ વધી જશે, કે પ્લસ આવી જશે. તો આવી રીતે ઇલેક્ટ્રોન ન્યુટ્રલિટી શું રહેશે, જળવાઈ રહેશે. તો આ માટેનું કાર્ય કોનું છે, ન્યુટ્રલિટી જાળવવાનું, વિદ્યુત વિજભાર છે એ જાળવવો, એ આ ક્ષાર ક્ષેત્રનું કાર્ય છે. તો આટલી વસ્તુ ઉપરથી ખબર પડી ગઈ. હવે ગેલેરીના કોષની વ્યાખ્યા, જ્યારે જ્યારે ઝેડએન પ્લસ ટુ અને જ્યારે ઝેડએન પ્લસ ટુ અને સીયુ પ્લસ ટુ ની સાંદ્રતા એક એકમ એટલે કે એક મોલ, એક એકમ એકમ એટલે એક મોલ હોય ત્યારે, હોય ત્યારે કોષ પોટેન્શિયલ, કોષ પોટેન્શિયલ પોટેન્શિયલ એક પોઈન્ટ એક વોલ્ટ હોય ત્યારે તેવા કોષને, કોષને ગેલ્વેનિક, ગેલ્વેનિક કોષ કહે છે, કોષ કહે છે. હવે જ્યારે સાંદ્રતા, જ્યારે બંનેની સાંદ્રતા ઝેડએન પ્લસ ટુ સીયુ પ્લસ ટુ આ બંનેની સાંદ્રતા જે બંને છે આ બંનેમાં, આ બંનેની સાંદ્રતા જ્યારે એક મોલ એટલે આની પણ એક મોલ અને આની પણ એક મોલ, જ્યારે બંનેની સાંદ્રતા એક અને એક મોલ હશે ત્યારે વિદ્યુત કોષનો કોષ પોટેન્શિયલ છે એ કેટલો હશે, એક પોઈન્ટ એક વોલ્ટ. અને એક પોઈન્ટ એક વોલ્ટ છે એ હંમેશા કોષ પોટેન્શિયલ તરીકે ઓળખાય. શું તરીકે ઓળખાય? કોષ પોટેન્શિયલ તરીકે. તો ત્યારે એવા કોષને શું કહેવામાં આવે છે? ગેલ્વેનિક સેલ અથવા શું કહેવામાં આવે છે? વોલ્ટેનિક કોષ કહેવામાં આવે છે. બરાબર. ત્યારબાદ હવે બીજી વસ્તુ વિચારવી કે ભાઈ આમાં એક્સપેરિમેન્ટ કરવાના લઈને કે હવે એમને કંઈક મજા આવી ગઈ, ભાઈ લાવો ને કંઈક હજુ મારાથી થોડું વધારે આવી ગઈ એટલે એમને કંઈક બેઠા બેઠા નવરા નવરા છે એમને માટે શું કહેવાય, પ્રયોગ કર્યો કે ભાઈ બાહ્ય બલી બદલાય, કેવો લાયા, બાહ્ય એટલે કે બહારથી કઈ કરો, રિયોસ્ટોર કે આપણે જે કહેવે છે એ બહારથી લાયા, એને કહેવાય એક્સટર્નલ પોટેન્શિયલ. શું કહેવાય? એક્સટર્નલ, બાહ્ય વિરુદ્ધ પોટેન્શિયલ એટલે કે બહારથી બીજો એક પોટેન્શિયલ શું કર્યો અંદર એમને એડ કર્યો. પોસ્ટનો પોટેન્શિયલ એક પોઈન્ટ એક વોલ્ટ હતો તે પણ બાહ્ય પરિપથને મૂકો, કયો મૂકો? એક્સટર્નલ પોટેન્શિયલ, બાહ્ય પરિપથને મૂકો. હવે બાહ્ય પરિપથમાં, બાહ્ય પરિપથ જ્યારે મૂકો જ્યાં સુધી આ બાહ્ય પોટેન્શિયલ છે એ કોષ પોટેન્શિયલ જેટલો નહીં થાય એટલે કે આપણો કોષ પોટેન્શિયલ હતો અહીંયા બરાબર, આ શરૂઆતમાં જે એક પોઈન્ટ એક વોલ્ટ અહીંયા હતો તે બરાબર, તો એટલા માટે આપણે શું કીધું, ગેલેરિયમ કોષ. તો એ જ આ જ વસ્તુ આપણે અહીંયા મૂકી દીધી, પણ ફેરફાર એટલો કહ્યો કે બાહ્ય પરિપથ મૂક્યો અહીંયા. શું મૂક્યો? બાહ્ય પરિપથ એટલે કે બહારથી કંઈક એવી બેટરી અથવા બાહ્ય રિયોસ્ટેટ આપણે શું કર્યો, જોયો. હવે જોઈ લો એટલે એમને એમ કર્યું, ધીમે ધીમે શું કર્યો એમને
કોસ પોટેન્શિયલ છે એ શું કર્યો વધારવાનો શું કર્યો હવે કોસ પોટેન્શિયલ ધીમે ધીમે જ્યારે જો વધારશો તો રાસાયણિક પ્રક્રિયા ચાલુ જ રહેશે ત્યારે તેમાં ઇલેક્ટ્રોન છે Zn થી Zn થી Cu તરફ જતા હશે એટલે જતા હશે Zn થી Cu તરફ પરંતુ વિદ્યુત પ્રવાહની દિશા કેવી હશે વિદ્યુત પ્રવાહ કેવો હશે કે અહીંથી કઈ બાજુ જતો હશે કોપર થી ઝિંક તરફ જતો હશે તો આ એની અંદર કોમે લખેલું છે બાહ્ય વિરુદ્ધ પોટેન્શિયલ 1.1 વોલ્ટ કોસ પોટેન્શિયલ કરતા ઓછો હોય એટલે કે એટલી રીતે ઈજરી શું કર્યો કોના કરતા ઓછો હોય બાહ્ય બાહ્ય વિરુદ્ધ પોટેન્શિયલ 1.1 વોલ્ટ 1.1 વોલ્ટ કોસ પોટેન્શિયલ કરતા કેવો હોય એટલે કે તમે ધીમે ધીમે એ કોસ પોટેન્શિયલ વધારતા જાવ બરોબર પ્રક્રિયા ચાલુ રહે તો ભઈ એના ત્રણ પાર્ટ પડશે કેટલા પડશે ત્રણ પાર્ટ તો એમાં પહેલું છે જો આપણે કોસ પોટેન્શિયલ છે બાહ્ય પોટેન્શિયલ કરતા કેવો હશે વધારે હશે કેવો હશે બાહ્ય આ જે અમુકો છે એના કરતા જે આપણો કોસનો પોટેન્શિયલ છે એ કેવો છે વધારે છે તો વધારે છે તો કોષમાં પ્રક્રિયા થવાનું ચાલુ રહેશે કઈ રીતે કે ભઈ ઇલેક્ટ્રોન છે ઇલેક્ટ્રોનનો પ્રવાહ જે રીતે આમાં જોયો તો કે Zn થી કઈ તરફ જશે Cu તરફ તો વિદ્યુત પ્રવાહ કઈ દિશા તરફ હશે કોપર થી ઝિંક તરફ તો બરોબર તો આવી લખેલું છે ઇલેક્ટ્રોન ઝિંકના સળિયા તરફથી ઇલેક્ટ્રોન ક્યાં જશે ઝિંકના સળિયા તરફથી કોપરના સળિયા તરફ અને વિદ્યુત પ્રવાહ ક્યાં જતો હશે કોપર થી ઝિંક તરફ જતો હશે હવે તો એક વસ્તુ વિચારજો મેં હમણાં આપણે જોયું કે ઇલેક્ટ્રોન આમથી આમ જતા હોય તો ઝિંકની પ્લેટ શું થાય ખવાય તો એટલે ઝિંક શું થશે ઓગળશે અને કોપર અહીંયા છે એ શું થશે અહીંયા કોપરની પ્લેટ ઉપર કોપર શું થશે જમા થશે તો લખેલું છે એનોડ પર ઝિંક ઓગળશે કે આ ભાઈ એનોડ છે આપણી પાસે એનોડ મેં તમને કીધું કે આ શું હતો એનોડ જે આપણે એ નક્કી કર્યું આગળ એનોડ અને આ શું હતો કેથો તો ભાઈ અહીંયા શું થતું હશે કે ભાઈ એનોડ ઉપર શું થતું હશે ઝિંક શું થતું હશે ખવાતું હશે મેં તમને કીધું કે ઝિંક શું થતું હશે બે ધીમે ધીમે ઝિંક શું કરતા હશે મૂકતો હશે અંદર ગ્રાઉન્ડમાં અંદર એડ થતા જશે તેમ તેમાં સળિયો શું થતું જશે ખવાતો જશે ખવાતો જશે તો અહીંયા કોપર ધીમે ધીમે શું થતું જમા થતું તો અહીંયા શું થતું હશે અહીંયા પણ એ જ રીતે એનોડ પર ઝિંક શું થાય છે ઓગળે છે અને કેથોડ ઉપર શું થાય છે કોપર જમા થાય છે ધ્યાન રાખજો આ જ વર્ષની પરીક્ષામાં આ ત્રણ કન્ડિશનમાંથી એક કન્ડિશનનો મારે એક 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 માર્કનું છે એ આપણે પૂછેલો છે વિકલ્પમાં આવી કન્ડિશન આપેલી છે તો શું કોસ પોટેન્શિયલ કોસ છે એ ચાલુ રહેશે કે બંધ રહેશે જો કોસ પોટેન્શિયલ છે વધારે હોય તો એ શું રહેશે ચાલુ રહેશે કોસ કોના કરતાં બાહ્ય પોટેન્શિયલ કરતાં કોસ પોટેન્શિયલ છે એ કેવો હશે વધારે હશે તો કોસ પ્રક્રિયા કરવાનું ચાલુ રહેશે કઈ રીતે કરશે ઝિંકથી કોપર તરફ શું થશે ઇલેક્ટ્રોનનું વહન અને વિદ્યુત પ્રવાહનું વહન કોપરથી ઝિંક તરફ બીજી રીતે જ્યારે ધીમે ધીમે છે આ જે બાહ્ય પરિપથ છે એ ધીમે ધીમે છે તમે વધારતા જશો હવે શું કરશો તમે બાહ્ય પરિપથને વધારો છો બાહ્ય વિરુદ્ધ પોટેન્શિયલ છે એને તમે ધીમે ધીમે વધારશો તો 1.1 વોલ્ટ કરતાં જ્યારે વધી જશે ત્યારે પ્રક્રિયા તો ચાલુ રહેશે પરંતુ વિરુદ્ધ થઈ જશે વિરુદ્ધ એટલે કઈ રીતે પહેલાં છે જ્યારે આપણે વધાર્યો નહોતો એક્સ્ટ્રા બાહ્ય પોટેન્શિયલ કેવો હતો ઓછો હતો ત્યારે શું થતું ઇલેક્ટ્રોન ઝિંકથી કોપર તરફ જતા પણ જેવો તમે બાહ્ય વિરુદ્ધ પોટેન્શિયલ જ્યારે તમે વધારશો ત્યારે ઇલેક્ટ્રોનની દિશા છે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોનની દિશા એ કઈ તરફ જશે આ તરફ આવવાનું છે કઈ તરફ આ તરફ તો વિદ્યુત પ્રવાહની દિશા કઈ તરફ જશે વિદ્યુત પ્રવાહ કઈ તરફ આવશે વિદ્યુત પ્રવાહ આ તરફ એટલે કે ઝિંક અને આ કોપર માઇનસ પ્લસ એનોડ કેથોડ કેથોડ પ્લસ એનોડ માઇનસ બરાબર હવે એની અંદર કહો બરાબર હવે એની અંદર શું ફરી વખત નીચે લખેલું છે ઇલેક્ટ્રોન ક્યાં જરૂર જો પોટેન્શિયલ એક્સટર્નલ પોટેન્શિયલ શું કરશો તમે વધારે દેશો કોના કરતા 1.1 વોલ્ટ એટલે કે કોસ પોટેન્શિયલ કરતા તમે બાહ્ય પરિપથનો જે વિદ્યુત પોટેન્શિયલ છે જો વધારશો અને આ છે કોસ પોટેન્શિયલ કરતા જો એક્સટર્નલ પોટેન્શિયલ બાહ્ય પોટેન્શિયલ વધી ગયો હશે ત્યારે કોસ છે ઊંધી પ્રક્રિયા કરવાનું શરૂ કરશે ઊંધી એટલે કઈ રીતે કે ભાઈ કોપર શું કહેવાય ઇલેક્ટ્રોન છે ઇલેક્ટ્રોન દિશા કઈ તરફ જશે આ તરફ અને વિદ્યુત પ્રવાહની દિશા કઈ તરફ આવશે આ તરફ અહીં લખેલું છે ઇલેક્ટ્રોન Cu થી Zn તરફ વહે છે અને વિદ્યુત પ્રવાહ Zn થી કઈ તરફ કોપર તરફ વહે છે Zn ધાતુ ઝિંક વિદ્યુત ધ્રુવ ઉપર હવે અહીંથી ઉલટું થઈ જાય ઓલામાં ઓલામાં છે એ શું થતું ઝિંક ખવાતો હવે અહીંયા શું થશે કોપર ખવાતો હશે અને કોપર ખવાતો હશે અને ઝિંક શું થતો હશે ઝિંક ઉપર ઝિંક અહીંયા છે ઝિંક ઉપર ઝિંક ઝિંક અને એનોડનો સળિયો છે એના ઉપર શું થતી ઝિંક જમા થતો હશે અને આ કઈ રીતે વર્ષે વિદ્યુત વિભાજન વિદ્યુત વિભાજનીય કોષ તરીકે વર્ષે ક્યાં તરીકે વિદ્યુત વિભાજનીય કોષ તરીકે વર્ષે તરીકે
વર્તે છે વર્તે છે કમ્પેરેટલી વસ્તુ અને ત્રીજું લખી નથી પણ તો સમજાઈ રહ્યો છું અહીંયા ત્રીજી કન્ડિશન જ્યારે બાહ્ય વિરુદ્ધ પોટેન્શિયલ અને કોસ પોટેન્શિયલ એક પોઈન્ટ વર્ડ બંને સમાન હશે કેવા હશે બંને સમાન એટલે કે કોસ પોટેન્શિયલ સમાન હશે અને બાહ્ય વિદ્યુત પોટેન્શિયલ પણ કેવો હશે સમાન હશે ત્યારે કોષ છે કોઈ પણ જાતની પ્રક્રિયા આપશે એટલે કે કોષ કેવો થઈ જશે બંધ થઈ જશે કેવો થઈ જશે બંધ થઈ જશે થઈ જશે ધ્યાન રાખજો ત્રણ માંથી છે એક બે અને ત્રણ એમાંથી એક માર્કમાં પૂછાય કે ભાઈ જ્યારે કોઈ પણ કંઈ પણ પૂછી શકે ભાઈ એવું પૂછી શકે ભાઈ કંઈ કે આ શું કહેવાય કે આપણે એક્સટર્નલ પોટેન્શિયલ છે એ જ્યારે એક પોઈન્ટ કોસ પોટેન્શિયલ કરતા ઓછો હોય ત્યારે ઇલેક્ટ્રોનની દિશા કઈ તરફ હશે તો કઈ રીતે કહેવાય ઝેનોન ઝીંકથી કેથોડ તરફ ઝીંકથી કોપર તરફ હવે આનાથી ઉલટું જ્યારે એક્સટર્નલ પોટેન્શિયલ કેવું હશે વધારે છે તો ઇલેક્ટ્રોનની દિશા કેવી હશે કોપરથી ઝીંક તરફ તો આટલી વસ્તુ ધ્યાનથી જોઈ લેજો અને લખી લેજો